ये बी ए पॉइंट चार इन्हें उसे अभ्यास करवानो छे। तो चलो शुरुआत करिए बता मित्रों साथे पाठ्य पुस्तक लेने देश जो वीडियो जोवा माटे। चलो पहला प्रश्न, अमीना एक संख्या धारे छे, कौन धारे छे संख्या अमीना, शू धार से x पछे कीधु छे आ संख्या माथी 5 ना छेद मा 2 बाद करवाना, ધારેલી સંખ્યામાંથી કેટલા બાદ કરવાના છે 5 ના છેદમાં 2 એટલે ધારેલી સંખ્યા x માઈનસ 5 ના છેદમાં 2 બાદ કરતા મળતા પરિણામનો 8 વડે ગુણાકાર કરે છે જે પરિણામ મળ્યું એનો ગુણાકાર કેટલા સાથે કરવાનો છે 8 સાથે તો 8 ગુણ્યા કૌંસમાં x माइनस 5 ના છેદમાં 2 ચલો ગુણાકાર કરીએ હવે તો 8 ગુણ્યા x તો 8x માઈનસ છેદમાં કાઈ ન હોય તો શું હોય f તો ગુણાકાર અંશનો અંશ સાથે છેદનો છેદ સાથે તો 8 5 40 છેદમાં 1 2 2 થશે અને હવે સરવાળો ભાગ ઉડાડવી તો 20 2 40 થશે। चलो कई संख्या मिली अपन ने हमें तो के 8x माइनस 20 અને 8 વડે ગુણાકાર કરતા કઈ સંખ્યા મળે છે તેને 8x માઈનસ 20 પછી કીધું છે જો મળતું નવું પરિણામ ધારેલી સંખ્યાનું 3 ગણું હોય કેટલા ગણું હોય 3 ગણું હોય તો ધારેલી સંખ્યા શોધો આપણે ધારેલી સંખ્યા શોધવાની છે तो चलले 8 વડે ગુણતા પરિણામ મેળવો તો આપણે 8x 20 તો લખી દઈએ પહેલા 8x 20 હવે પરિણામ કેટલા ગણું મળે છે ધારેલી સંખ્યા કરતા 3 ગણું 3 ગણું એટલે 3 અને ધારેલી સંખ્યા x થઈ ગયું આ બની ગયો આપણો સમીકરણ આટલો ભાગ મહત્વનો છે આટલો ભાગ થઈ જાય એટલે દાખલા આપો આવડે ચલો હવે આનું સમીકરણ શું ઉકેલીએ તો 3x + 6 બરાબર ને આગળ આવે તો માઈનસ થઈ જશે તો 8x - 3x = 20 આ માઈનસ ઓલી બધું દે તો પ્લસ થઈ જાય ને હવે બંને ની બાદબાકી 8 માંથી 3 જાય તો 5x = 20 તો x = 20 / 5 और x बराबर कितना मान से आपने 4 4 5 20 થાય ને તો અમીના એ કઈ સંખ્યા ધારે રહી છે સંખ્યા 4 ઓકે આગળ જોઈએ પ્રશ્ન નંબર 2 પ્રશ્ન નંબર 2 માં જુઓ હવે બે ધન સંખ્યામાં પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા 5 ગણી છે કેટલા ગણી છે બીજી સંખ્યા કરતા 5 ગણી છે દરેક સંખ્યામાં 21 ઉમેરતા મળેલ બંને સંખ્યાઓમાં પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા બમણી છે તો મૂળ સંખ્યા શોધો તો ચાલો હવે આપણે શરૂઆત કરીએ તો પહેલી લાઈન છે બે ધન સંખ્યાઓમાં પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા કેટલા ગણી છે 5 ગણી એટલે આપણે ધારીએ કે બીજી સંખ્યા કઈ સંખ્યા બીજી સંખ્યા બરાબર x તો પહેલી સંખ્યા કેટલી થાય પહેલી સંખ્યા બરાબર 5x 5 ગણી કીધી ને એટલા માટે 5x અને પછી કીધું કે 21 ઉમેરતા કેટલા ઉમેરવાના છે 21 તો બંને બાજુ પ્લસ 21 થઈ ગયા 21 ઉમેરી દીધા અને પછી આપણે એમ કીધું છે કે મળતી નવી સંખ્યા બમણી છે એવી છે બમણી એટલે બમણી કઈ થશે સંખ્યા પહેલી સંખ્યા થશે બમણી તો આપણે 2 ગણા ઉમેરવાના કેમાં રહેશે મૂળ સંખ્યામાં કેમાં મૂળ સંખ્યામાં તો ચાલો હવે એમાં સંખ્યામાં આપણે 2 ઉમેરીએ તો જો હવે સમીકરણ આપણું બની ગયું છે પહેલી સંખ્યા અને બરાબર બીજી સંખ્યા થઈ ગઈ સંખ્યા હવે પહેલી સંખ્યા બમણી છે એમ કીધું છે કે આપણે બે ગણા સમીકરણ સંતુલવા માટે બે ગણા ક્યાં ઉમેરવાના
જેમાં કીધું હોય એની કરતા વિરુદ્ધ બાજુ એટલે પહેલી સંખ્યામાં બીજી સંખ્યામાં ઉમેરી દીધા હવે આનો સાદો રૂપ આપીએ તો 5x + 21 બરાબર 2 * x એટલે 2x + 21 = 43 ચાલો x વાળા પદાર્થ લઈ લેવી 5x - 2x બરાબર 43 - 21 5 માંથી 2 જાય તો 3x બરાબર 42 - 21 એટલે 21 ચાલો હવે ભાગાકારમાં x = 21 ના છેદમાં 3 તો 3 + 21 તો x = કેટલા મળશે આપણને 7 ઓકે તો મૂળ સંખ્યા કઈ હશે બીજી સંખ્યા x એટલે કે 7 તો પહેલી સંખ્યા કઈ થાય 7 * 5 7 5 ને 35 ઓકે આગળ જોઈએ હવે પ્રશ્ન નંબર 3 માં આવે એમ રકમ એમ આપેલી છે કે બે અંકોની સંખ્યાના અંકોનો સરવાળો કેટલો છે 9 તો જો અહીંયા અંકોનો સરવાળો 9 બે અંકની સંખ્યા છે તો બે અંક હોય તો એક દશમનો અંક હોય ને એક એકમનો અંક હોય ને તો હવે એમાંથી આપણને ખબર નથી કે એકમ દશમનો અંક કોણ હશે તો આપણે શું કરવાનું ધારી લેવાનું ધારો કે એકમનો અંક x હોય તો દશમનો અંક શું થાય બંનેનો સરવાળો 9 છે તો 9 માંથી આપણે એકમનો અંક બાદ કરી દેવી તો આપણે દશમનો અંક મળી જાય તો આ થઈ ગયો એકમનો અંક x તો દશમનો અંક શું થાય 9 - એ હવે બંનેનું મૂલ્ય શું મૂલ્ય એકમનું મૂલ્ય 1 હોય અને દશમનું કેટલું હોય 10 તો આપણે દશમના મૂલ્ય મળવા માટે આખી સંખ્યાને કેટલા વડે ગુણવી પડશે 10 વડે તો ચાલો લખીએ દશમનું મૂલ્ય બરાબર 10 કૌંસમાં 9 - x બરાબર 10 નવા 90 - 10 * x એટલે 10x થશે આ પ્રમાણે સંખ્યા હવે જો આ બંને સંખ્યા છે એકમ અને દશક એનો આપણે સરવાળો કરી લઈએ તો દશક વત્તા એકમ બરાબર દશકનો અંક શું છે 90 - 10x 90 - 10x અને વત્તા એકમનો અંક છે x તો વત્તા x ચાલો બંનેનો સરવાળો 90 એમના હવે x વાળા પર 10x + x 10 - છે તો - + - બંનેની બાદબાકી 10 માંથી x જાય તો કેટલા વધશે 9x બનશે ને અને શું કરવાનું 9x માં મોટા પદની નિશાની એટલે માઇનસ ની નિશાની આવશે તો થઈ ગયું આ એક વસ્તુ હવે આગળ વાંચો એમાં કે જો અંકોની અદલા બદલી કરતા શું કરવાનું છે હવે અંકોની અદલા બદલી કરતા મળતી નવી સંખ્યા મૂળ સંખ્યાના 27 વધારે છે આપણે પહેલા અંકોની અદલા બદલી કરીએ શું અદલા બદલી અંકોની અદલા બદલી કરતા તો જુઓ એકમ કોણ થાય છે અને દશક કોણ થાય છે હવે જો અંકોની અદલા બદલી કરવી એટલે છે એકમનો અંક હોય દશકના સ્થાને હોય જાય અને દશકનો અંક એકમના સ્થાને આવી જાય તો જો મૂળ સંખ્યામાં એકમનો અંક શું છે x એટલે એ શું થઈ જશે દશકનો અંક થઈ જશે x અને પછી દશકનો અંક શું હતો 9 - x એટલે એ થઈ જશે એકમ 9 - x થઈ ગયો અદલા બદલી હવે આનું વતન મૂલ્ય ગોતવું પડે કે નહીં તો જો આનું મૂલ્ય ગોતવી તો દશકનું મૂલ્ય કેટલું થાય દશકનું મૂલ્ય બરાબર 10 * x બરાબર 10x ચાલો નવી સંખ્યાનો સરવાળો કરીએ આપણે હવે નવી સંખ્યા બરાબર દશક વત્તા એકમ દશકનો અંક શું છે 10x અને એકમ વત્તા એકમનો અંક 9 - x
तो जो 10 माइनस 10 माथी x छे तो कितना बनसे 9x અને વત્તા 9 આ બંને સંખ્યા મળી ગઈ મૂળ સંખ્યા શું થશે 90 9x અને મળતી નવી સંખ્યા 9x 9 તો હવે જુઓ એમાં કે કઈ સંખ્યા વધારે છે મળતી નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા 27 વધારે છે મળતી નવી સંખ્યા આ નવી સંખ્યા વધારે છે એમ કહેવાય તો હવે 27 ઉમેરવાના કેમાં એની કરતા વિરુદ્ધમાં એટલે આ સંખ્યામાં ઉમેરવાના થશે તો ચાલો હવે આપણે સમીકરણ લખીએ પહેલા મૂળ સંખ્યા 9x 9 બરાબર ઉપર 90 માઈનસ 9x ને વત્તા 27 કેમાં ઉમેરવાના થશે 27 વિરુદ્ધ સંખ્યામાં આ ખાસ ધ્યાન રાખવા ચાલો હવે આ સમીકરણ બની મહત્વની વસ્તુ થઈ ગઈ હવે આ સમીકરણ બની ગયું હવે આ સમીકરણને તમારે ઉકેલવાનું તો ચાલો એકવાર કરાવી દઉં પછી તમારે જાતે ઉકેલવાના થશે હો તો ચાલો પહેલા આપણે x વાળા પદ આગળ લઈ લઈએ 9x આપેલા છે 9x અને આ 9x માઈનસ છે આગળ આવે તો પ્લસ 9x બરાબર 90 પ્લસ 27 માઈનસ 9 આ 9 ઓલી બધું જાય તો માઈનસ થઈ જાય ને ચાલો હવે 9 વત્તા 9 9 ને 9 9 2 18x બરાબર 90 વત્તા 27 અને માઈનસ 9 27 માંથી 9 કાઢીએ તો 18 અને 90 માં 18 ઉમેરીએ તો થશે 108 થઈ જશે હવે 18 ને આપણે ઓલી બાજુ લઈએ જુઓ 18x બરાબર 108 તો x બરાબર 108 ના છેદમાં 18 ચાલો 18 ના ઘડિયામાં 108 ક્યાં આવશે તો 18 6 108 તો x બરાબર કેટલા મળશે આપણને 6 મળશે તો આ આવી ગયો જવાબ ચાલો હવે આ x ને આપણે મૂળ સંખ્યામાં મૂકીએ તો એકમનો અંક કેટલો થશે 6 તેથી મૂળ સંખ્યા મૂળ સંખ્યામાં એકમનો અંક 6 અને દશકનો અંક 9 માઈનસ 6 એટલે કેટલો થાય 3 થશે ને તો લખીએ આપણે દશક બરાબર 3 તો તેનાથી સંખ્યા શું બને 63 અથવા 36 થશે ને આ બે સંખ્યા બને એકમનો અંક 6 એકમનો અંક 6 અને દશકનો અંક 3 તો 36 બનીને સંખ્યાની અડલા બદલી કરીએ તો 63 થશે ઓકે ખબર પડી બધાને ચાલો હવે આગળ જોઈએ આગળ પ્રશ્ન નંબર 4 પ્રશ્ન નંબર 3 થી જેવો જ છે ખાસ બધા ધ્યાન રાખજો આ દાખલામાં પણ આમાં કીધું છે કે બે અંકોની સંખ્યામાં આવી બધું નહીં જેવું બે અંકોની સંખ્યામાં એક અંક બીજા અંક કરતાં 3 ગણો છે એક અંક બીજા અંક કરતાં કેટલા ગણો છે 3 ગણો ધારી લેવી આપણે એકમનો અંક x હોય તો દશકનો કેટલો થાય 3 ગણો 3 ગણો એટલે 3x થશે ને હવે દશકના અંકનું મૂલ્ય 10 ગુણ્યા 3x 10 તેરીને 30x થશે પછી કીધું છે જો અંકોની અદલા બદલી કરવામાં આવે શું કરવામાં આવે છે અંકોની અદલા બદલી તો ચાલો લખીએ હવે અંકોની અદલા બદલી કરતા સંખ્યા ચેન્જ થઈ જાય ને તો ફરીથી લખીએ એકમ અને દશક તો હવે જુઓ એકમનો અંક x હતો તો એ x કયો થઈ જાય દશકના સ્થાને આવી આવે અને દશક 3x હતો તો એ ક્યાં આવી આવશે એકમના સ્થાને તો 3x હવે શું કરવાનું દશકનું મૂલ્ય તો લખીએ દશકનું મૂલ્ય
बराबर 10 गुणिया x बराबर 10x खासे हवे बनने नो सरवाड़ो बनने नो ते कोनो कोनो सरवाड़ो पहला मूल संख्या नो सरवाड़ो कितलो थाई छे आ 30 वत्ता x एकम नो अंक x वत्ता दशक नो अंक 30x तो चलो अहीं लखी आपूं हूं एकम ने दशक एकम वत्ता दशक एकम वत्ता दशक बराबर 30x वत्ता x એટલે કેટલો થાય 31x ક્યુબ અને એવી રીતે આમાં એકમ વત્તા દશક આમાં કેટલો થશે એકમ 3x વત્તા 10x 10 ને 3 13 એટલે કેટલા થશે અહીંયા 13x થઈ ગયું હવે કીધું કે મળતી નવી સંખ્યા કઈ 13x મળતી નવી સંખ્યા મૂળ સંખ્યામાં ઉમેરતા 88 મળે છે કેટલા મળે છે 88 તો આ બંનેનો શું કરવાનો સરવાળો શું કરવાનો સરવાળો ચાલો સરવાળો કરીએ તો 31x 13x બરાબર કેટલા મળે છે 88 ઓકે હવે આ બંનેનો શું કરી દઈએ સરવાળો 31 13 3 ને 1 4 3 ને 1 4 એટલે 44x बराबर 88 तो x बराबर 88 ना छेद में 44 तो x बराबर कितना मिलता है आपने 2 44 को 88 है ना तो अब मूल संख्या શું થશે તેથી મૂળ સંખ્યામાં એકમનો અંક શું થશે 2 અને દશકનો અંક 3 × x 3 × 2 बराबर 3 × 6 એટલે કેટલો થાય સંખ્યા કેટલી થશે 26 અથવા અદલા બદલી કરીએ તો કેટલી થશે 65 આ છે ને તો આ મળી ગઈ આપણને સંખ્યા આગળ જોઈએ આજ માટે છેલ્લો રાખનો 5મો સરોજની માતાની ઉંમર છે સરકમ સરોજની માતાની હાલની ઉંમર સરોજની ઉંમર કરતા 6 ગણી છે કેટલા ગણી 6 ગણી કોના કરતા સરોજ કરતા તો ધારી લઈએ કે સરોજની ઉંમર x તો તેના માતાની ઉંમર કેટલી થાય 6 ગણી એટલે 6x પછી કીધું છે छह गणित से पांच वर्ष पची सरोज ने उम्र तेरी माता करता त्रिज्या भाग नहीं था उसे कितना भाग नहीं त्रिज्या वर्ष कितना वर्ष पची पांच वर्ष पची सरोज कितने थाए कितना उम्र नहीं थाए तो क्या कर पांच वर्ता एक्स अने तेरी माता सरोज करता कितना भाग नहीं की तो त्रिज्या भाग नहीं की तो ने ત્રીજા ભાગનું છે તો હાલની ઉંમર એની 6x છે તો 6x ના છેદમાં 3 3 ગુણે 6 થશે તો કેટલા થશે 2x એટલે 5 વર્ષ પછી કેટલા ગણી થઈ જશે એ 2 ગણી પછી એમાં કીધું છે ત્રીજા ભાગની થશે તો બંનેની હાલની ઉંમર જો તો આપણે બંનેની હાલની ઉંમર ગોતવાની છે સરોજની માતાની ઉંમર બરાબર સરોજની ઉંમર એની માતાની ઉંમર છે 2x તો 2x બરાબર સરોજની ઉંમર કેટલી છે x પ્લસ 5 x પ્લસ 5 5 વર્ષ પછી તો હવે x છે x બરાબર ની આગળ જઈએ તો 2x માઈનસ x બરાબર 5 તો x બરાબર કેટલા થશે માત્ર 5 તો સરોજની ઉંમર કેટલી રહેશે 5 વર્ષ અને તેના માતાની ઉંમર 5 ગુણ્યા 6 એટલે 30 વર્ષ ચાલો લખી આપીએ તો સરોજની ઉંમર સરોજની ઉંમર બરાબર 5 વર્ષ અને તેના માતાની ઉંમર
6 અંશમાં 5 6 પંચાને 30 વર્ષ ઓકે તો સારું આજે અહીં સુધી રાખીએ પ્રશ્ન નંબર 1 થી 5 આગળના દાખલા 6 થી 10 આવતા લેક્ચરમાં જોશું તો ત્યાં સુધી દરેક મિત્રો કમ્પ્લીટ આ વિડિયોને સંપૂર્ણ જોઈ લાઈક કરી અને હોમવર્કમાં 2.4 ના 1 થી 5 દાખલા ક્યાં કરવાના છે બાકી બુકમાં ગણવા ઓકે